ટ્રસ્ટ પર આક્ષેપ લગાવ્યો છે. હેમાંગ રાવલે કહ્યું કે અંબાજી મંદિર ધજાના નામે વેપાર કરી રહી છે. તેમણે એ પણ કહ્યું કે ખાનગી એનજીઓ સાથે મળીને દેવસાંજ ટ્રસ્ટ આ કમાણી કરી રહ્યું છે. હેમાંગ રાવલનું કહેવું છે કે બજારમાં મળતી સસ્તી ધજાઓને દેવસાંજ ટ્રસ્ટ મોંઘા ભાવે કેમ આપી રહ્યું છે. અંબાજી મંદિર અગાઉ પણ ચીકીના નામે ભક્તોની આસ્થા સાથે ચેડા કરી ચૂક્યું છે. હેમાંગ રાવલનું કહેવું છે કે ધજા સ્કીમ એ શક્તિ સેવા કેન્દ્ર અને મંદિર વહીવટ માં અંબેના સ્થાનની અંદર જે પ્રમાણે અવિચારી નિર્ણયો લેવામાં આવે છે, ભૂતકાળમાં ચીકી માફિયાઓને આપણે ફાયદો કરાવવા માટે થઈને ચીકી પ્રસાદ ચાલુ કરીને મોનથાન પ્રસાદ બંધ કર્યો હતો. ભક્તજનોએ બહુ જ વિરોધ કર્યો અને છેલ્લે મોનથાન પ્રસાદને ચાલુ કરવો પડ્યો. આજે ફરીથી એકવાર અંબાજી ટ્રસ્ટે જે આ ધજા જે છે એ ધજા માટે થઈને જે પ્રમાણેના ભાવો નક્કી કરેલા છે એ ભાવો જે છે 5 મીટરના 2100 રૂપિયા, હકીકતમાં બજારમાં એ 5 મીટરના 2100 રૂપિયાની સામે 209 રૂપિયામાં મળે છે. 7 મીટરના 2500 રૂપિયા જે ટ્રસ્ટે નક્કી કરેલા ભાવ છે જે બજારમાં 284 રૂપિયામાં મળે છે. 9 મીટરના 3100 રૂપિયા જે ભક્તજનોએ ચૂકવવા પડશે એ 370 રૂપિયામાં મળે છે. અને 11 મીટરની ધજા, ખૂબ જ મોટી 11 મીટર એટલે 33 ફૂટ લાંબી ધજા જે છે એના 5100 રૂપિયા દેવસ્થાન ટ્રસ્ટ વસૂલવાનું છે. સામે બજારમાં આ 440 રૂપિયામાં મળે છે. અને આ હું જે છે એ દસ્તાવેજી પુરાવા સાથે કહી રહ્યો છું. અને 14/7 દેવસ્થાન ટ્રસ્ટે જ્યારે બજારના ભાવો મંગાયેલા હતા ત્યારે અંબાજી શહેરના વેપારીઓએ આ ભાવો જે મેં કીધા છે એ સસ્તા ભાવો આપ્યા હતા. પરંતુ દેવસ્થાન ટ્રસ્ટે એક પ્રાઇવેટ એનજીઓને ફાયદો કરાવવા માટે થઈને, શક્તિ સેવા કેન્દ્ર નામનું એનજીઓ છે એને ફાયદો કરાવવા માટે થઈને આ પ્રમાણે ધજાનો વેપાર, હકીકતમાં ધજાનો વેપાર નથી, આ શ્રદ્ધાનો વેપાર છે. રાજ્યમાં અવારનવાર વાહનો પર જોખમી મુસાફરી કરાતી હોવાના વિડીયો